जेतपुर शहर ना साड़ी उद्योग ना प्रदूषण ना मुद्दे हाई कोर्ट मा जाहिर हित नी अर्जी अने प्रदूषण बोर्ड द्वारा 15 दिवस नी असर थी जेतपुर साड़ी उद्योग ने क्लोजर नु जे डायरेक्शन आपवामां आव्यु छे तेनी तपास माटे प्रदूषण बोर्ड ना सभ्य सचिव नी टीम द्वारा तपास नो धमधमाट शुरू करवामां आव्यो छे। जेतपुर साड़ी उद्योग ना हमणा माठा दिवसो चाली रह्या होय तेवो लागी रह्यो छे। नोटबंदी त्यार बाद जीएसटी पछी टकटाल अने हवे मंदीनो माहोल एटले सतत संघर्ष भोगवता साड़ी उद्योग हवे हाथ ना कर्या हैये वाग्या तेवो घाट थयो छे। વર્ષોથી કલર કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડી આખી ભાદરને પ્રદૂષિત કરી નાખી, જેમાં વખતો વખત હાઈકોર્ટમાં પ્રદૂષણ વિરુદ્ધ ફરિયાદો પણ થઈ છે અને કોર્ટ દ્વારા વખતો વખત ડાઈંગ એસોસિએશનની પ્રદૂષણ બાબતે સખત શબ્દોમાં ચાટકણી કાઢી, પ્રદૂષણ નિવારણ માટે અલગ અલગ હુકમો પણ કરેલા, પરંતુ ડાઈંગ એસોસિએશન અત્યાર સુધી તમામ હુકમોને ગોળીને પી ગઈ છે। પરંતુ આ વખતે તો રાજ્યના ધારાસભ્ય દ્વારા પ્રદૂષણ બાબતે આંદોલન કર્યું, તેમજ એક સામાજિક કાર્યકર દ્વારા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પણ કરવામાં આવી હોવાથી પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ પણ પોતાની પ્રતિભા સ્પર્ધ દેખાડવા માટે આજે પોતાની સભ્ય સચિવ કેસી મિશ્રની ટીમ જેતપુર ખાતે મોકલી, જે ટીમ ભાદર ડેમ વન કે જ્યાં સ્વચ્છ પાણી છે ત્યાંથી પોતાનું ચેકિંગ ચાલુ કર્યું અને નદીમાં ક્યાંથી પ્રદૂષણ શરૂ થાય છે તેની નોંધ કરી ડાઈંગ એસોસિએશનના 3 કોમન ઇન્ફ્લુઅન્સ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લીધી। આ અંગે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના મિશ્રીએ જણાવ્યું છે કે અમે નદીમાં પ્રદૂષણ છે તે સ્વીકારીએ છીએ, નદીમાં જ કેમિકલયુક્ત પાણી એકઠું કરવાનો જે સમ છે તેને સ્થળાંતર કરવાનું ઘણા સમય પહેલા જણાવ્યું હતું, તે અંગે પણ ડાઈંગ એસોસિએશને કઈ કામગીરી નથી કરી તે પણ જોયું, માટે અમે ડાઈંગ એસોસિએશન અમને 15 દિવસના આપ્યા છે ડાયરેક્શન મુજબ જો કામગીરી નહીં કરી શકે તો તેનો રિપોર્ટ આપે અને તે રિપોર્ટ બાદ અમે સાડી ઉદ્યોગને ક્લોઝર આપવું કે નહીં તેનો નિર્ણય લઈશું। આજે જે જેતપુરમાં જે ઇસ્યુ છે, પ્રોબ્લેમ છે નદીઓના પોલ્યુશનના, એનો એક ખરેખર સર્વે કરવા માટે હું આવ્યો છું કે નદીઓનું પોલ્યુશન થઈ રહ્યું છે, શેના લીધે થઈ રહ્યું છે, કયા કયા સીટીપીમાં શું પ્રોબ્લેમ છે અને કેવી રીતે એનો નિકાલ કરવો જોઈએ, પોલ્યુશનને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ એનું સર્વે માટે હું આજે આવ્યો છું। નોટિસ પછી છે કે જે એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેની પાસે છે અને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી ચલાવતા એના પર એક્શન લેવામાં આવશે। બીજું, જેણે બોર્ડની મંજૂરી જ નથી લીધી અને જે ઇલીગલી ગેરકાયદેસર ચાલતા હશે એમના પર એક્શન લેવામાં આવશે છે। ફારુક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર।